નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક. તો ગુજરાતમાં ભારે વરસાદની આફતની સ્થિતિ સર્જાઈ છે, પણ સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી 1 લાખથી વધારે ક્યુસેક પાણી છોડાયું, જેને પગલે અમદાવાદ રિવરફ્રન્ટના તમામ વોકવે બંધ કરાયા હતા. પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 3,000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાહદારીઓ કે વાહન ચાલકોને ઉભા રહેવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ધરોઈની સપાટી સતત વધી રહી છે. વાસણા બેરેજના 26 ગેટ ખોલવામાં આવતા ધ્રસ્કોઈ તાલુકા સહિત જિલ્લાના 500 લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવાયા છે. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવાયું છે અને તંત્ર પણ કામે લાગ્યું છે. સવારથી પણ વરસાદ ચાલુ હતો, જેને લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સાથે જ 27 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં મધ્યમ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 24મી શહેરમાં એવરેજ 2 ઇંચ વરસાદ થયો હતો. ચાંદખેડા, નરોડા અને કોતરપુરમાં 3 ઇંચ વરસાદ થયો હતો. અત્યાર સુધી આ સિઝનમાં કુલ 21 ઇંચ વરસાદ નોંધાયો છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાંચ સાહ CN24 ન્યૂઝ અમદાવાદ.